હા ઇન્સ્પેક્ટર, એ જ ક્રિમિનલ જેણે એ દિવસે ચહેરો ના દેખાય એટલા માટે મંકી કેપ પહેરી હતી એ મળી ગઈ છે. એની જ છે? કન્ફર્મ કર્યું છે? 99% એ જ લાગે છે ઇન્સ્પેક્ટર, કેમ કે એ દિવસે ક્રિમિનલે કેપ પહેરી હતી એ મને સ્પષ્ટ રીતે યાદ છે. એ જ કલર, એ જ મંકી કેપ છે આ. ઠીક છે, હું એક કોન્સ્ટેબલને મોકલું છું કે પોલીસ સ્ટેશન મોકલી આપો. તમે એને ખુલ્લા હાથે ટચ તો નથી કરીને? સોરી સર, ઓલરેડી મેં એને ટચ કરી લીધી છે. પુરાવાને આવી રીતે હાથ ના લગાડાય નિકેત. એની ઉપર જે ફિંગરપ્રિન્ટ હોય જતા રહે. વાંધો નહીં, મોકલી આપો, જોઈ લઈ. શ્યોર ઇન્સ્પેક્ટર, થેન્ક યુ. ઓય ગુગુ, શું કરી રહ્યો છે? કોની સાથે વાત કરતો હતો? આ તને ક્યાંથી મળી? કેમ, તને પણ એ ડાઉટ છે કે શું? ડાઉટ છે નો, આ તો કિલરે પહેરી હતી એ જ મંકી કેપ છે. યસ, મને પણ એ ડાઉટ હતો. 99% હું શ્યોર છું આના માટે. અને હવે તું પણ એ જ કહી રહી છે એટલે 100% આ ક્રિમિનલની જ છે. આ એની જ છે. આ તને ક્યાંથી મળી છે એ મને પહેલા કે તું. મળી નહીં, આપી. કોણે કોણે આપી? ચંદ્રકાંત અંકલે. કેમ ચૂપચાપ ઉભા છો? કોને? તમે જ છો ને? હે, તમે જ છો ને? ભાભી, તમે જઈને તમારું કામ કરો. ચંદ્રાભાઈ, હું હાચું જાણવા માંગુ છું. તમારી કેબ બહારથી મળી છે એવું કેમ કહું તમે? નમ્રતા હાચું જ કહી રહી હતી. એ દિવસે ફંક્શનમાં ક્યાંય દેખાયા નહોતા. હાચું કહો, ક્યાં હતા તમે? જમાઈરાજ પર ટીવી કેબિનેટ ફેંકવા વાળા તમે જ હતા ને? હાચું બોલો. હા, હું જતો, હું જતો. તો હવે શું? સાકેતને મારવાનો પ્રયત્ન મેં જ કર્યો હતો, જેની રાજગુરુ પરિવારને ખતમ કરી નાખવાની ઈચ્છા છે એ હું જ છું. પાપી, સાકેત મારી દીકરીનો પતિ છે, તમારો જમાઈરાજ છે. તમારી દીકરીના પતિને મારવાનું વિચારી રહ્યા છો? તમારા મનમાં આવું કેવી રીતે આવે? હે, કેમ કેમ આવું પાપ કરી રહ્યા છો તમે? હજી કઈ બગડ્યું નથી, સુધરી જાઓ. હજી તો થોડા દિવસ થયા છે લગ્નને, અને આટલી જલ્દી તમે દીકરીના પતિને મારવા માંગો છો? હે, માણસ છો કે નહીં? તમે માણસ છો કે નહીં? તમે આ ઘરમાં હવે વધારે નહીં રહી શકો. હાલો હાલો મારી હારે. ક્યાં ક્યાં? છોડો મને બાબે, છોડો. ક્યાં લઈ જઈ રહ્યા છો મને? તમને કાકા કાકા કેવા વાળી મારી દીકરીને તમે કેવા છો એ આજે દેખાડું છું. હાલો હાલો મારી હારે. તમને લાગે છે અહલ્યા નથી જાણતી આ? મતલબ એ પણ બધું જ જાણે છે. હું કહું તમે? હું કહું? અહલ્યાને આ વાતની ખબર છે? તમે જમાઈરાજને મારવાનો પ્રયત્ન કર્યો છે ઈ અહલ્યાને ખબર છે? ભાભી, તમે જ આ બધી ઘટનાઓ માટે જવાબદાર છો. હું નતો ઈચ્છતો કે મારી દીકરી આ ઘરની વહુ બને. તમને કેટલી વાર ના પાડીને તમને કેટલો રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તમે મરી જશો એવું કહીને તમે આ લગ્ન કરાવી દીધા. બહુ જ મોટી ભૂલ કરી છે તમે, બહુ જ મોટી ભૂલ કરી છે. લગ્ન પછી આવી પરિસ્થિતિ સર્જાશે એ તો મને પહેલેથી જ ખબર હતી, એટલે જ લગ્ન માટે ના પાડતો તો હું. જોયું જોયું ને, જમાઈરાજ ને તકલીફ થઈ જાય તો આંખોમાંથી આંસુ આવી જાય છે, અવાજ ધ્રુજવા લાગે છે. પાપ છે, હે ને? ના કરશો, હું ના કરશો. આ અન્યાય છે. આ કોઈ અન્યાય નથી.
આવું અમે કેમ કરી રહ્યા છીએ તમને બહુ સારી રીતે ખબર છે. કારણ વિના મારી દીકરીના રસ્તામાં ના આવતા, સમજી ગયા ને તમે? શું કહ્યું શું કહ્યું? આ તને ચંદ્રકાંત અંકલે આપી છે? આ કેબ એમને કેવી રીતે મળી? કેવી રીતે મળી એ છોડ, આ એમની જ છે. જોયું જોયું, મારો ડાઉટ સાચો હતો. એ અત્યારે બીજા કોઈ જ નહીં, ચંદ્રકાંત અંકલ જ છે. મીરા, કામ ડાઉન. અની અની, મારી સિક્સ સેન્સ ખોટી ના હોઈ શકે. એ દિવસે ફંક્શન ચાલતું હતું ત્યારે ટીવી ટેબલ પાસે કંઈક પ્લાનિંગ કરી રહ્યા હતા. એ ફંક્શનમાં પણ ક્યાંય દેખાયા નહોતા. તું જ્યારે કિલર પાછળ દોડતો હતો ત્યારે પણ એ તારી પાછળ નહોતા. એટલું જ નહીં, લેટ નાઈટ આવ્યા, આટલી વારે ક્યાં હતા, શું કરી રહ્યા હતા? એ આ તો શું ઇમેજિન કરીને સ્ટોરી બનાવી રહી છે? મેટર ક્લિયર જ છે, ચંદ્રકાંત અંકલ ક્રિમિનલ નથી. અની, એક મિનિટ, હું પણ એના કારણ તને સમજાવું. પોઈન્ટ નંબર વન, ચંદ્રકાંત અંકલ ભાઈને નુકસાન પહોંચાડીને પોતાની દીકરીને વિધવા બનાવે. પોઈન્ટ નંબર બે, પહેલા દિવસે ચંદ્રકાંત અંકલ મારી પાછળ દોડ્યા હતા એવું લોયર અંકલે પણ કહ્યું હતું. પોઈન્ટ નંબર થ્રી, આ મંકી કેપ મને આપીને આને પોલીસને આપી દો, આ ક્રિમિનલ વિરુદ્ધ પુરાવો બની જશે. જમૈનો જીવ લેવા આવેલો એ પાપી કોણ છે એની ખબર પડશે એવું કહ્યું. એને ફાંસીની સજા થાય એવું કંઈક કરો એવું ચંદ્રકાંત અંકલે કહ્યું. પોતે જ મર્ડર કરવાનો પ્રયત્ન કરશે અને પોતાને વિરુદ્ધ પોતે જ પુરાવા આપે એવું કોણ હોય? અની, એ બહુ જ મોટા ખેલાડી છે. આપણી આંખોની સામે નાટક કરે છે અને એ જે નાટક કરે છે કોઈને સમજાતું નથી. ખોટું બોલે છે યાર. અરે, જે ખોટું બોલે છે એ પણ સાચું હોય એવું લાગે છે. અની અની, પ્લીઝ યાર, મારી વાત સાંભળ. અત્યારે ને અત્યારે અહલ્યા દીદીને બહાર બોલાવ. હું ચંદ્રકાંત અંકલને સવાલ કરું છું, પક્કું ગેરંટીથી કહું છું. મારા પૂછેલા સવાલોના જવાબ અંકલ નહીં આપી શકે અને એ પકડાઈ જશે. ના મારી માં, તારી સાથે વધારે વાત કરીશ ને તો શું શું થશે મને બહુ સારી રીતે ખબર છે. જો ભાભી એ પેલા દિવસે પોતાની મમ્મીને રોક્યા ના હોત ને તો ભાભી આજે આ ઘરમાં જ ના હોત. એ આ ઘર છોડીને જઈ ચૂક્યા હોત. ભાભી એ તારા સપોર્ટમાં વાત કરી. તે નશો કર્યો હતો એટલે તું ગમે તેમ બોલી રહી હતી. તને માફ કરવા ભાભીએ લક્ષ્મીમાને મનાવ્યા. હવે ફરી શંકા છે એવું કહીને બોલાવીને સવાલ કરીશું તો એ લોકો એક મિનિટમાં આ ઘર છોડીને જતા રહેશે. હું તો એવું જ સમજીશ કે પાપીઓ ઘર છોડીને જતા રહે. શું શું કહ્યું તે? અની અની, તું આ વિષયને બહુ સરળતાથી લઈ રહ્યો છે. અરે, તું શાંતિથી વિચાર કર. જ્યારે તું અને ઇન્સ્પેક્ટર પૂછપરછ કરી રહ્યા હતા ને ત્યારે મારા દિમાગમાં પણ ચાલતું હતું કે એ ચંદ્રકાંત અંકલ જ છે. ઇવન એમણે જ મર્ડર કરવાનો પ્રયત્ન કર્યો એવું પણ વિચાર્યું. પણ હવે જ્યારે નિર્દોષ છે એવું ક્લિયર થયું તો કારણ વિના મારું દિમાગ ખરાબ ના કરતું. અની, તું હંમેશાથી આવો જ છે. તારી ફેમિલી વિશે કોઈ સારી સારી વાતો કરીને તારી પીઠમાં છરો ભોંકી દે ને તોય તને ખબર ના પડે. પણ હું તો એ બંને પર નજર રાખીશ. એક વાત તો નક્કી છે, જ્યાં સુધી હું છું તારી પાસે, સાકેતની પાસે કોઈ સંકટ નહીં આવવા દઉં. હું જ સામનો કરીશ. શકુંતલામાં તમે કોઈ ચિંતા ના કરશો, તમારા બંને દીકરાઓની રક્ષા હું કરીશ. પણ મેં કહ્યું એ સાચું નથી? હત્યાનો પ્રયત્ન કરવાવાળા ચંદ્રકાંત અંકલ નથી? અહલ્યા બેટા, દાણનો વઘાર કરવાનો છે એ હું કરી દઈશ, તું જઈને આરામ કર. કઈ વાંધો નહીં મમ્મી, હું કરી લઈશ. હા, હું પણ હેલ્પ કરીશ. નમો. અહલ્યા બેટા, તું જઈને આરામ કર, બધા કામ તું જ કરી રહી છે. છેલ્લે હું દાણનો વઘાર કરીને બધા વાસણો ત્યાંથી લઈ જઈશ. મમ્મી, આજે તમે ઉપવાસ કર્યો છે, થાકી ગયા હશો ને? તકલીફ કેમ લો છો? હું કરું છું ને. આ મીરા છે ને જરાય મદદ નથી કરતી, એ તો પહેલેથી જ આવી છે. તું ખરાબ ન લગાડતી. હા, એના હાથમાં વાગ્યું છે મમ્મી, એ કેમ અહીંયા કામ કરે? વૈભવી આંટી, અમે છે નહીં, છોડો, અમે કરી લઈશું. દીદી અને નાની બહેન મળીને બધા કામ ઝટપટ કરી લેશે. તું અને કામ, બહુ સરસ આવડે છે નહીં તને? એક નંબરની આળસુ છે માં.
આજે તમે છો ને એટલે અહીંયા આ રીતે પોઝ આપીને ઊભી છે. જુઓ ને આંટી કેવું બોલે છે દીદી, શું હું કઈ જ કામ નથી કરતી? કરે છે બેટા, બહુ જ કામ કરે છે. મેં જ કઈ કામ નથી કર્યું. મમ્મી, આટલા વર્ષોથી આ ઘરની જવાબદારી તમે જ નિભાવો છો ને, હવે મારા આવ્યા પછી પણ આ બધું કામ તમે જ કરશો? તમારે હવે આરામ કરવાનો હોય, ઘરની જવાબદારી હવે મારે જ સંભાળવાની છે. હા દીદી, ઘરની સાર સંભાળ રાખવામાં એક્સપર્ટ છે. આટલી બુદ્ધિશાળી અને વાલી દીકરીના હાથમાં જવાબદારી સોંપીએ ને તો બધું જ સારું જ થાય. અહલ્યા, અહલ્યા, હાલ મારે તારે વાત કરવી છે. માં, એક મિનિટ ઉભા રહો, હું આવું જ છું. ઉભા રહો ને, જરાય ટાઈમ નથી. તું અત્યારે જલ મારી હારે. લક્ષ્મીબેન, શું થયું? કેમ આટલા ડરી ગયા છો? અરે આવી તો રહી છું, આ રીતે કેમ ખેંચી રહ્યા છો? હાલ કહું ને તને. નમ્રતા, શું થયું? તારા મમ્મી કેમ આટલા ગભરાયેલા હતા? અરે આંટી, આ બંનેનું તો આ રોજનું કામ છે. મારી મમ્મી ક્યારે ચૂપ નથી રહેતી. કાકાને કહ્યા કરે છે, પુરુષોએ કામ વિના બેસી ન રહેવું જોઈએ, પૈસા કમાવા જોઈએ એવું કહે છે. મારા કાકા પણ બહુ જ આળસુ છે, આળસુ. એ પણ પાછો જવાબ આપી જ દે, પછી મમ્મી અને કાકા વચ્ચે ઝઘડો વધી જાય. એટલે મમ્મી કમ્પ્લેન કરવા માટે દીદી પાસે આવી જાય, અને હવે દીદી એ બંને વચ્ચે મધ્યસ્થી બની જશે અને બંનેને શાંત કરશે, એટલું જ છે. નાની ઉંમરે મોટી મોટી જવાબદારી નિભાવી રહી છે અહલ્યા દીકરી. હા આંટી. મંકી કેબ રસ્તા પરથી મળી આવું કઈ ને, શું તમને લાગે છે કે તમે બચી જશો અંકલ? એ મંકી કેબ તો તમારી જ હતી હેને અંકલ? એનો મતલબ એ છે કે તમે એ દિવસે જે કપડાં પહેર્યા હતા એ પણ અહીંયા જ ક્યાંક હશે. બસ મને એ કપડાં મળી જવા દો, અનિકેતને હું તમારો અસલી ચહેરો દેખાડીશ. આ અની છે ને, પાક્કું ગાંડો છે. એમણે જે કહ્યું એના પર વિશ્વાસ કરી લીધો. એકવાર મળી જાય બસ, હું સારી રીતે ઓળખું છું એ કપડાંને. બસ એ કપડાં મળી જાય મને, પછી એ છેલ્લો દિવસ તમારો આ ઘરમાં. સાકેત પર હુમલો કર્યો તો એ તારા કાકા જ હતા. અરે આટલી મોટી વાત કરી તો પણ તું ચૂપ બેઠી છે? જાણે મેં કઈ કીધું જ નથી ને, કઈ હાંભળ્યું જ નથી. મેં જે કહ્યું હાંભળ્યું તે? સાકેત પર હુમલો કર્યો તો તારા કાકાએ જ. હું જાણું છું. અરે ભગવાન, અરે ભગવાન, અરે અહલ્યા, અહલ્યા, આ હું કરી રહ્યા છું તમે બંને મળીને? સાકેત તારો પતિ છે, તારો જીવન સાથી છે. એ મરી જશે તો તારું હું થશે તને કઈ ખબર છે? હે, અરે પણ કઈ આંડું આવડું થયું ખરા? નહીં ને, મેં જ એમને એ દિવસે બચાવ્યા હતા, તો પછી કેમ આટલી બધી બૂમો પાડો છો? અરે રે, આ હું છે હે? તું આટલું સહેલાઈથી કેવી રીતે બોલી હકે હે? તારા કાકા તારા પતિની પાછળ પડ્યા છે, એ તને વિધવા બનાવી દેશે. અહલ્યા, આવું ના કર. અહલ્યા ના કર, તારા પતિને કઈ થઈ જશે તો. માં, તમારે આટલું બધું રડવાની જરૂર નથી. કાકાએ કદાચ ગુસ્સામાં આવીને આવું કરી નાખ્યું હશે. હું એમની સાથે વાત કરીશ. તું વાત કરીશ? મતલબ તું બધું જાણે છે અને છતાં ચૂપ છે? મતલબ એ જે પાપ કરી રહ્યા છે એમાં તારી પણ સહમતિ છે હે ને? હે ભગવાન, હવે હું કરું? કોને કહું હું? માં, તમે થોડી વાર ચૂપ રહેશો? હું વાત કરીશ, મેં કહ્યું ને તમને. અરે આઘાત લાગી છે એવી વાત છે, પણ તું કેટલી આરામથી જવાબ આપી રહી છે હે? અરે અહલ્યા, તારા કાકા તારા પતિની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ
એ જમયરાજને કઈ કરી નાખશે બેટા. આમાં નવી વાત શું છે? એ સાકેતને મારવાનો પ્રયત્ન તો વર્ષોથી કરી રહ્યા છે. એ સિવાય સાકેતે તો મારી સાથે હમણાં લગ્ન કર્યા છે. એની પહેલા આપણે કેવા હતા, શું હતા, આપણે શું કરતા હતા, એ તમારે ના ભૂલવું જોઈએ માં. મતલબ તમે લોકો જે પહેલા કરવા માંગતા હતા એ હજુ પણ કરવા માંગો છો? હે બોલને બોલને અહલ્યા, પહેલાની પરિસ્થિતિ કઈ જુદી હતી ને અત્યારની પરિસ્થિતિ અલગ છે. ના કરીશ અહલ્યા. શું માં, તમે પણ રાજગુરુ પરિવારમાં આવીને તમે શું હતા એ તમે ભૂલી ગયા કે શું? તમારું સ્વાભિમાન મરી ગયું છે કે શું? હું ભલે આ ઘરમાં વહુ બનીને આવી છું, પણ મારો પહેલો ઉદ્દેશ અને ઈરાદો નથી બદલાયો માં. એનો મતલબ એવો નથી કે સાકેતને નુકસાન પહોંચશે, તમે ચિંતા ના કરશો. હું કાકા સાથે વાત કરીશ, પણ એક વાત તો નક્કી છે માં, આ ઘરમાં જે થવાનું છે એ થઈને રહેશે, એને કોઈ એટલે કોઈ જ નહીં રોકી શકે.